सुव्रत मुनि प्रताप सिंह राजा ने सत्संगी जीवन की कथा में योग प्रकरण ने कथा संभाले छे। योग ना सात अंग की कथा अपने सांभळे। आठमो अंग समाधि, काम पूरू थई गयु। ध्यान माथी जयरे समाधि तरफ योगी आगळ वधे त्यारे एमने चार विक्षेप वचमां आवे छे। ई चार नो नाम छे, एक लय, बीजो विक्षेप, त्रीजो कषाय अने चौथो रसास्वाद। आ योगिक भाषा छे एटले आ चारे शब्दना अर्थो जुदा छे। लय एटले निद्रा। ध्यानमांथी ज्यारे समाधि तरफ आगळ जाय त्यारे एने विघ्न करनार एक वस्तु होय तो ऊंघ। अरे कथामां विघ्न करे छे ने ऊंघ। सवारनो समय होय, ताजी ताजी ऊंघ मूकीने हजी आव्या होईए अने बहार बहु ठंडी होय, अंदर एवुं सारुं हूंफाळुं वातावरण होय अने बधाय भेळा बेठा होईए अने एवी आँखो ताणवी पड़े छे, घणा आँखो खेंची खेंचीने फोपचो उगाड़े छे, तो कथामां जो ए विक्षेप करती होय तो ध्यानमां थी समाधि तरफ पगलू भरीए ने त्यारे बहु विक्षेप करे योगी ने। अने विक्षेप नु नाम छे विषय नी इच्छा, खावू पेरवू जोवू वगैरे। अने कषाय एटले चिंता। हूँ तो अहीं बैठो ध्यान में अने समाधि में पण आवो, छोकरू घेर वांचतो हशे कि भूली गयो हशे, बस आवी जे चिंता थाय नानी मोटी कोई पण, ए चिंता आवे एटले खलास, समाधि नी मजा मारी जाय। સારામાં સારો સરસ મજાનો પુલાવ બનાવ્યો હોય અને સરસ કઢી સાથે હોય પણ કડાક દઈને કાંકરી આવે તો એ જેમ મજા બગાડે એમ ચિંતા થોડીક પણ આવે તો સમાધિની મજા ઉડી જાય છે। અને ચોથું નામ છે વિજ્ઞાનનું રસાસ્વાદ, એટલે ઐશ્વર્યની ઈચ્છા। અરે હું મોટો થાઉં, समाधि निष्ठ थाउ, हेडलाइन में मारू नाम आवे, छापा में मोटा मोटा मंत्री ने महामंत्रीओ मने मळवा आवे अने फोटा छपाय, आ जातनी अपेक्षा ऐश्वर्यनी। अने हूँ हाको तो मारू ने बधा कबूतरा बेभान थई जाय, पछी जुओ मारू नाम उड़े छे। आवी काई ने काई ऐश्वर्यनी इच्छा, एने रसास्वाद कहेवाय યોગિક ભાષામાં। પણ આ ચાર થી ચેતી અને આગળ વધે એ સમાધિ દશા સુધી પહોંચે છે। હવે સમાધિ એટલે શું? નૈરંતર્યેણ યન્મૂર્તે સર્વસ્યા ચિંતનમ હરે સસમાધિ રીતિ પ્રોક્તો योगांगम योग वित्तमय। समाधि कोने कहवाय? नैरंतर्येण अखंड श्वासोश्वास भगवान की मूर्ति में जोड़ाई जाए, भगवत स्वरूप में तन्मय बनी जाए, इन शरीर नु भान न रहे, अनुनाम समाधि। एवो भजन ने भक्ति में तन्मय थी जाए। अपना आदि आचार्य अयोध्या प्रसाद जी महाराज ने एक बात से सवारे स्नान करी अने पूजा करवा माटे जता था
અને એ શાલ ઉપાડી અને પાર સદી આપી એટલે શાલ ઓઢી લીધી અને પૂજા કરવા બેઠા. એ વખતે શાલમાં કંઈક વીછી ભરાયેલો અને બરાબર બરડામાં ચટકો માર્યો. મહારાજ શ્રી પૂજામાં જ બેઠા હતા. મનસી પૂજા આરંભીને છેક કીર્તનના પદ સુધીની પૂજા પૂરી કરી પછી એણે પાર્ષદને કહ્યું કે કંઈક બરડામાં બળે છે, શું છે જરા જો. તો પાર્ષદે જોયો ત્યારે વીછી ચટકો ભર્યો તો પૂજા દરમિયાન ખબર જ નહીં. એટલે આવી જ એને શરીરની ખબર જ ન હોય, ભગવાનમાં જોડાઈ જાય, સર્વસ્વ ચિંતા ના. આનું નામ છે પ્રેમ સમાધિ. આ સમાધિની સ્થિતિ એ ભગવાન સાથે ગોઠવાઈ ગયા જેવી ઉચ્ચ સ્થિતિ છે. ઠાકોરજીની સાથે જ જાણે બેસી ગયા. ભગવાન સાથે સીધો સંબંધ સમાધિ, એટલે વચ્ચે કોઈ પણ વિઘ્ન નહીં. જેમ મોટા અધિકારીના રૂમમાં એમનો ખાસ હેતવાળો કે સ્નેહી રોક ટોક જઈ શકે અને આપણે મળવા જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવાની, પછી બહાર નહીં રહેવાનું, બહાર આવે ત્યારે ભેગા થવાય. જ્યારે એના માણસો જે કહેવાતા હોય એ અંદર દોડતા જાય. આપણે જો ભગવાનના કહેવાઈએ તો અંદર દોડતા જવાનું, ભગવાન સાથે છે. અને જો એ સમાધિ સુધી ન પહોંચ્યા હોઈએ તો આ એપોઇન્ટમેન્ટ લઈ રહેવાનું મળે ત્યારે ખરા. આ બધી આપણી એપોઇન્ટમેન્ટ છે, ભજન છે, ભક્તિ છે, કથા છે. ખુશ થઈ જાય, કેમ ભાઈ કેમ બેઠા છો, આવીને પૂછે. પણ નહીં તો સમાધિ સ્થિતિ પહોંચીએ ને તો એમના દ્વારમાં અંદર જ જતા રહેવાનું. આવી સ્થિતિ છે સમાધિની. દેહ ભાન ભૂલાય, કુટુંબ ભાન ભૂલાય, સંસાર ભાન ભૂલાય. ઘરમાં જમવાનું આપે તમને, પણ તમને ખબર ન હોય કે ખાટું હતું કે ખારું હતું કે મોળું હતું. આનું નામ સમાધિ. જમ્યા એ જમ્યા, કોઈ પૂછે શાક કેવું લાગ્યું, કઈ ખ્યાલ ન હોય. શ્રીજી મહારાજ વખતે એવા ઘણા ગ્રહસ્થારી ભક્તો હતા જે સમાધિ સ્થિતિ વાળા. એમાંના શેઠ ગોર્ધનભાઈ મહારાજ પાસે કોઈએ સાકર મૂકી હશે, શ્રીજી મહારાજે ગોર્ધનભાઈ સભામાં આવ્યા એટલે મહારાજે કહ્યું, લ્યો પ્રસાદી, તમે તો સમાધિ સ્થિતિ વાળા છો. થોડા કાઠી દરબારો બોલ્યા, આવી સમાધિ સારી, સાકર જમવા બોલે. થોડી વાર પછી મહારાજે મીઠું મંગાવ્યું અને આપ્યું, ગોર્ધનભાઈ લ્યો પ્રસાદી, જમી ગયા. બે મુઠી મીઠું આરોગી ગયા. પછી પૂછવામાં આવ્યો, શું જમ્યા તમે? મહારાજ, તમારી પ્રસાદીની સાકર. પણ સાકર તો તમને શરૂઆતમાં આપી હતી એ હતી, આ તો મીઠું હતું. ના ના મહારાજ, સાકર જ હતી. એટલે જેને બધું સાકર જેવું જ લાગે, ન ખાટું લાગે, ન ખારું લાગે, ન કંઈ મોળું લાગે. ભોજનમાં કોઈ સ્વાદનો અનુભવ ન થાય, માન અપમાનનો અનુભવ ન થાય. કોઈ વખાણ કરે કે કોઈ અપમાનિત શબ્દો બોલે, સરખી જ અસર, જરાય ફેરફાર ન થાય ચહેરા ઉપર. સમાધિ સ્થિતિવાળાની આ દશા હોય છે. ભગવાનના સ્વરૂપમાં એ તન્મય હોય છે. સમાધિ એટલે ભગવાનની સાથે કાયમી જોડાણ. જોડાણ બે જાતનો હોય છે. મકાન બનાવવાની શરૂઆત કરો ને, વીજળી વાળાને અરજી કરો એટલે તાત્કાલિક ટેમ્પરરી જોડાણ આપી જાય. પણ પછી બાકીના પૈસા ભરો, જે કંઈ વિધિ વિધાન થતા હોય એ પૂર્ણ કરો, પછી પરમેનન્ટ જોડાણ આવે કાયમી. એ સમાધિ છે ને કાયમી જોડાણ છે ઠાકોરજી સાથે. બાકી કામ ચલાવ જોડાણ,
जी आया मंदिर में आप हुआ कल्लाक देखा, वाह 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 धन्यवाद, काफी उत्पाद खींच जाए तरत એટલે પરમેનન્ટ જોડાણ જોઈતું હોય પ્રભુ સાથે તો આ સમાધિ. અને એટલી બધી શક્તિઓ આવે છે સમાધિવાળામાં કે જેટલી શક્તિઓ ભગવાનમાં એટલી શક્તિઓ ભક્તમાં આવી જાય છે, એમાં જરાય ફેર નહીં. યોગથી યોગ્યતા કેળવાય, પ્રભુની પાસે જવાની, ભગવાનની સાથે તન્મય થઈ જવાની યોગ્યતા યોગથી કેળવાય. જેમ પંખો યોગ્યતા કેળવે, લોખંડનું પતરું હોય એના માપથી કપાય, પીપાય, ઘસાય, મરડાય, પંખા બનાવવાની ફેક્ટરીમાં જજો, આ બધી યોગ્યતા, પછી એના માથામાં જાત જાતના વાયરના ગૂંથળા ગોઠવાય, આર્મિચર આ બધા ગોઠવાય, આડા હવળા કનેક્શનો ઊંધા છતાં મુકાય, એની અંદર પાવર ગોળ ગોળ દોડી અને ચુંબક પેદા કરે. આટલી યોગ્યતા પંખાએ જો કેળવી અને પછી એને પાવર હાઉસ સાથે જોડાણ થાય તો એ હવા આપે. એમને લોઢાના પતરાને પાવર હાઉસનું જોડાણ આપો તો એ કંઈ હવા ના આપે, એ તો ઉપરથી મારે ક્યાંક માણસને અડી જાય. એટલે પંખો જેમ યોગ્યતા કેળવે તો એ પવન આપી શકે પાવર હાઉસના કરંટથી. વીજળીનો ગોળો રસ્તામાં પડેલા કાચના ટુકડાને કરંટ આપો તો કંઈ પ્રકાશ ના આપે, પણ ગોળો બનવા માટેની યોગ્યતા એ કાચો કેળવે અને પછી પાવર હાઉસ સાથે જોડાણ કરો તો પ્રકાશ પ્રકાશ રેલાય. એમ યોગ્યતા કેળવવી એટલે કે યોગ સાધના કરવી, યોગ સાધનાથી યોગ્યતા કેળવાય અને ભગવાન સાથેનું જોડાણ થઈ જાય, પછી જેટલી તાકાત ભગવાનમાં એટલી ભક્તમાં, જરાય ફેર નહીં, એટલી જ તાકાત. વચનામૃતમાં શબ્દ છે, જેટલામાં રાજાનું રાજ એટલામાં રાણીનું રાજ, જેટલામાં ભગવાનનું રાજ એટલામાં ભક્તનું રાજ. સમાધિ સાધવા જેવી તો ખરી હો, એટલું રાજ આપણું થઈ જાય, જેટલું ઠાકોર જેવું ચાલે એટલું તમારું ચાલે. નિષ્ફળાનંદ સ્વામીના શબ્દો છે કે આવી સ્થિતિવાળા સંત કે ભક્ત જે હોય એમની સેવા એ જ ભગવાનની સેવા. એવા ભક્તની સેવા કરો તો ભગવાનની જ સેવા થઈ જાય છે. એવા કોઈ ભક્ત સંત સમાધિવાળા સ્થિતિવાળા જેને જમાડો તો ભગવાન જમી લે છે. સ્વામીના શબ્દો છે, સાચા સંત સેવે સેવ્યા નાથ સેવ્યા સુર સહુને, તમામ દેવતા સેવાઈ જાય આવા કોઈ સંતની સેવા કરે તો. સેવ્યા મુક્ત મુનિ ઋષિ સાથ બીજા સેવ્યા બહુને, એવા સંત જમે જમ્યા શ્યામ જમ્યા સહુ દેવતા, જમ્યા સર્વે લોક સર્વે ધામ સહુ થયા તૃપ્તતા. અને એવા કોઈ ભગવાનના ભક્ત સંસ્થિતિવાળા મળી જાય તો ભગવાન મળ્યા સમજી લેવો. એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ નવ રહી, કહે નિષ્ફળાનંદ શિષ નામી સાચી સહુને કહી. આજ વાત પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહી છે કે એવા સંતની આંખમાં જોનારા ભગવાન છે, એવા સંતની દ્રષ્ટિ પડે તો ભગવાનની દ્રષ્ટિ પડી એમ માનવાનું, એવા સંતના પગમાં ચાલવા વાળા ભગવાન છે, એ ડગલા ભરે તો સમજવું કે ભગવાન ડગલા ભરે છે. એટલે એકવાર ઠાકોરજી સાથે જોડાણ થાય સમાધિ દ્વારા તો આ શક્તિઓ આવે છે.
सुव्रत मुनि प्रताप से राजा ने कहे कि योगी जारे समाधि स्थिति ने पामे पछी एने विघ्न आवे छे। पछी विघ्न आवे छे उपला लेवले कया विघ्न कोई जेवा तेवा विघ्न ना आवे हो अष्ट सिद्धिओ आड़ी आवे छे। अपने आड़ी आवती हो तो ओळखीए पण नामे नथी आवडता आड़ी आवे तो एडी जाए खबर न पड़े। अष्ट सिद्धि नाम सांभळवा छे अणिमा महिमा प्राप्ति प्राकाम्य वसीता ईशिता लगीमा ने कामावसायिका आ आठ सिद्धिओ छे योगी ने आड़ी आवे। अणिमा एटले के तमे आटला मोटा छो तमारी ऊंचाई भले 5-5.5 फूट 6 फूट होय तमारू वजन 50-75 किलो होय तमे धारो तो एक चपटी में कीड़ी जेवा बनी जाओ नानकड़ी कीड़ी अणिमा खबर ज न पड़े कोई नाक में जाइने बार आवता रहो अणिमा। हनुमानजी पासे आ सिद्धि हती हनुमानजी ने जरूर पड़ी क्या खबर सीता शोध में जता था समुद्र कूदवानो हतो पेली राक्षसी आड़ी आवी तो एक सूक्ष्म रूप लईने एना मोढ़ामां जईने बहार निकली गया। रामायणमां आ कथा छे। बीजी सिद्धिनुं नाम महिमा। तमे भले 5.5 फूटना हो पण तमे धारो तो 75 फूट ऊंचा देखाओ अने मोटा पहाड़ जेवा देखाओ महिमा। महिमा एटले मोटा अणिमा एटले नाना। पछी तमे जे संकल्प करो हाजर थाय आपणे कोईनी जरूर न पड़े अत्यारे मेसुबनी थाळी भराईने आवे आवी जाय तरत। आज तो ठंडी वधारे छे कि ओछी पण ठाकोरजीने हरदियानो थाळ आवी जाय तरत ज आवी जाय। संकल्प करो ने आवी जाय ने अत्यारे आपणे दौड़वुं पड़े कोई निष्णात होय एने कहेवुं पड़े भाई बनावजे तू आम करजे तू तेम करजे पेलू तू कहीं नहीं खांड लावी नहीं बाटलो लावा नहीं चूलो लावानो कहीं उपाधि बोलो अने थाळी तैयार। आवी सिद्धि एकादी हाथ में आवी गई होय तो योगीओ ने आवी अष्ट सिद्धिओ आड़ी आवे। अमे हाजर छीए तमे कहो प्रमाणे जो एमां ललचाय तो भगवान साथेनुं जोड़ाण तूटी जाय खलास। अपना शास्त्रों में वर्णन छे स्वामीनारायण भगवान नीलकंठ वर्णी वैसे 7 वर्ष सुधी वन विचरण कर्यो 4 दिवस एक बार कशुज न मळ्यो फळ न मळ्यो कई पांदरू न मळ्यो 4 उपवास थया चोखा मन में अने अष्ट सिद्धिओ आवी थाळ भरीने एवा सरस सोनाना थाळ पानी मीठा सरबत वर्णिराज पास उभी रहे तमारी सेवा में आया थे स्वीकार करो। वर्णिराजे विचार करो अमे जो अत्यारे आनी सेवा स्वीकारीशू तो दादा स्वीकार मड़ी जैसे कोई तप नहीं करे। भगवाने कहू कि ना पाछा जाओ पण तमने प्रभु 4-4 दिवस थी उपवास छे अरे भले बीजा 4 दिवस जाए पण तमे अहींथी जता रहो पण अमारा ऊपर कई कृपा करो अमारी सेवा स्वीकार करो तमारे सेवा करवी छे ने जाओ। अमे ज्यारे अमदावादमां नरनारायण देव पधारीए त्यारे कांकरिया 84 करीशुं त्यां आवजो जाओ ए आठी आठी पाछी मोकली दीधी नित्यनी सेवा स्वीकारी नहीं। અને સમાધિવાળા સંતોએ જોયેલું કે શ્રીજી મહારાજે જ્યારે કાંકરિયાએ 84 કરી ત્યારે ઢગલા બંધ અનાજ ઘી રસ કસ એકદમ ઢગલા થઈ ગયા કોણ લાવ્યું ક્યાંથી લાવ્યું કઈ રીતે આવ્યું ખૂટે નહીં એટલો જય જયકાર થઈ ગયો એ અષ્ટ સિદ્ધિઓની સેવા હતી। એ 200 વર્ષ પછી ખબર પડી કે કાંકરિયા ઉપર આટલો બધો પ્રભાવ હતો એટલે તો આટલું શણગાર્યું એને
સાથે આટલો બધો સિદ્ધિઓ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાને 84 કરી હોય અને આને કઈ ઉજળ રહેવા દેવાય, એટલે પછી કરોડોના ખર્ચે પણ એવું બનાવ્યું કે જે કોઈ આવે અને કાંકરિયાનું નામ લે કે દર્શન કરે. સત્સંગી ભૂષણમાં સ્વામીએ લખ્યું છે, કાંકરિયાની ચપટી બેટી પણ પાણી માથે ચડાવે ને એને 68 તીર્થમાં સ્નાન કરવાનું ફળ મળે. 500 પરમહંસો અને લાખો હરિભક્તો નરનારાયણ દેવની પ્રતિષ્ઠા વખતે ત્યાં જ સ્નાન કરતા હતા. જ્યારે સમાધિ થાય ત્યારે સમજવું કે યોગમાં, અષ્ટાંગ યોગમાં આપણે સફળ થયા. શરૂઆતથી જ યમ નિયમથી આપણે જે શરૂઆત કરી, પછી આસન, પ્રાણાયામ, નાડી શુદ્ધિની બધી ક્રિયાઓ, આમાં આગળ વધતા વધતા સમાધિ સુધી પહોંચતા બહુ સમય ન જાય, 20 વર્ષ થાય. હું કોર્સો હોય છે ને દરેકનો, કોઈનો 6 મહિનાનો કોર્સ, ક્યાંય વર્ષનો કોર્સ, કોઈનો 3 વર્ષનો કોર્સ, 5 વર્ષનો કોર્સ, આ કોર્સ છે. એમાં કોઈ શ્રદ્ધાવાળો હોય, કોઈ ઉત્સાહી હોય તો થોડા વર્ષો બાદ થઈ જાય, પણ આ સામાન્ય ગણિત છે. સમાધિનો અર્થ ઘણા એમ માની લે કે સમાધિ થઈ ગઈ એટલે કલાસ. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં યોગ સાધના કરી શકાય, પણ આમ કંઈ સમાધિ આવી થતી હોય તો અધવચ્ચેથી ઉઠાવીને લઈ જવો પડે. સમાધિનો અર્થ આપણે કાલે પણ સાંભળ્યો હતો કે મનને સંસારના પદાર્થમાંથી ખેંચીને ભગવાનમાં જોડી દેવો, એ સમાધિ. પછી છેલ્લે આવે છે અંગી સમાધિ. એ બે પ્રકારની છે, એક સંપ્રજ્ઞાત અને બીજી અસંપ્રજ્ઞાત. મનની અખંડ એકાગ્રતા ભગવાનમાં રહે એને સંપ્રજ્ઞાત કહેવાય છે. શ્વાસો શ્વાસ અખંડ મનોવૃત્તિ પરમાત્મામાં જોડાયેલી જ રહે. કોઈ શંકા થાય ખરી કે તો પછી ઘર, જવાબદારી, કુટુંબ, વ્યવહાર કઈ રીતે ચાલે? રચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને બે દ્રષ્ટાંત આપ્યા છે. એક દ્રષ્ટાંત એવું છે કે પાણીયારી પાણી ભરવા જાય ત્યારે કૂવા ઉપર પગ રાખે, સાવ કાંઠા ઉપર, પડી ના જવાય એનો ખ્યાલ રાખે છે. માટીનો ઘડો કૂવામાં દોરડે બાંધીને ઉતાર્યો હોય એ કૂવાની દિવાલ સાથે ટકરાય નહીં એનું ધ્યાન રાખે છે અને પાણી ખેંચે છે, વ્યવહાર એમ ચાલે. બીજું દ્રષ્ટાંત શ્રીજી મહારાજે ઘોડેસવારનું આપ્યું રચનામૃતમાં. ઘોડે બેઠો હોય, સામે ઝાડ આવે છે, ઝાંખરા આવે, કાંટા આવે એ જોતો જાય, ખાડો આવે જોતો જાય, છતાં ઘોડા ઉપરથી પડી જતો નથી. અત્યારની ભાષામાં વાત કરીએ તો ગાડી ચલાવવા વાળો ગાડી ચલાવતો જાય, આગળ જોતો જાય, જોડે બેઠેલા સાથે વાત કરતો જાય, છતાં એ ગાડીના સ્ટિયરિંગ ઉપરનો કાબુ ભૂલતો નથી. એ જ રીતે સમાધિવાળો સમાધિમાં અખંડ એકાગ્રતાથી ભગવાનમાં વૃત્તિ જોડી રાખે અને સાથે સાથે પોતાનો વ્યવહાર, જવાબદારી એ પણ નિભાવતો જાય. પણ બીજી જે અસંપ્રજ્ઞાત સમાધિ છે એ કઠણ છે. એ જો થાય તો એટલી વાર વ્યવહાર બંધ થઈ જાય, એ સાવ જડ જેવો લાગે. અસંપ્રજ્ઞાત સમાધિમાં જેને સિદ્ધિ મળે ને એટલે બીજાને પણ સમાધિ કરાવી શકે. ભગવાનની કૃપા થાય તો આ સમાધિની સિદ્ધિ સાધન કર્યા વગર થઈ જાય છે. ભગવાન રાજી થાય અને સમાધિ થઈ જાય તો કોઈ સાધન કરવા ના પડે, કંઈ જ નહીં. પહેલાં કહે છે ને સિદ્ધિ ભરતી, ચાલો સીધા ઓફિસર થઈ ગયા, એટલે આમાં સિદ્ધિ ભરતી જેવી સમાધિ.
શ્રીજી મહારાજે 58મી સાલ પછી સમાધિ પ્રકરણ ચલાવ્યું, એમાં જે કોઈ આવે સમાધિ કરાવતા, એમના ઈષ્ટદેવના દર્શન કરાવતા. મુક્તાનંદ સ્વામીને પણ એ વાત ગળે ન ઉતરી કે આટલી બધું સમાધિ સરળ છે. કચ્છમાંથી સ્વામી શ્રીજી મહારાજ પાસે સૌરાષ્ટ્રમાં પહોંચ્યા, ચકાસણી કરી, કેમ આવી સમાધિથી કઈ હોતી હશે? સમાધિ કઈ સીઝનના મૂળા થોડા છે, લારીઓ ભરીને ફરતી હોય? આ તો બહુ મોંઘી સાધના છે. શ્રીજી મહારાજ કહે છે, સ્વામી આ માધવદાને પૂછો. માધવદાસ એક સંત હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય હતા. મુક્તાનંદ સ્વામી સાથે માધવદાસજીને બહુ સારું હેત હતું. મુક્તાનંદ સ્વામી માધવદાસજીને પૂછ્યું, માધવદા બોલો, આ તમને સમાધિ વિશે શું અનુભવ છે? એટલે માધવદાસે કરી વાત મોટી, માનો મુક્તાનંદ નથી ખોટી, મહારાજ જે કંઈ કરે છે ને અલૌકિક વાત છે. અને મુક્તાનંદ સ્વામીને હજુ થોડો સંશય રહી ગયો તો રામાનંદ સ્વામીએ દર્શન આપીને એ સંશય દૂર કર્યો કે મુક્તાનંદજી, અમે કહ્યું તો કે હું તો ડૂગડૂગી વગાડું છું, ખેલ કરનાર તો પાછળ આવશે. એ આવ્યા, મુક્તાનંદ સ્વામી નિરસંશય થયા. અત્યારે સુવ્રત મુનિ કહે છે, આવી અસંપ્રજ્ઞાત સમાધિ, એમાં સમાધિ પામેલો યોગી પરમાત્માના દિવ્ય સુખનો અનુભવ થાય છે. એને ભગવાનના દિવ્ય સુખનો અનુભવ થાય એ સિવાય દેહ, સંસાર, એની સ્મૃતિ આ સમાધિ વાળાને હોતી જ નથી. કામ કઠણ છે ને, બહુ કઠણ કામ છે. આવી સાધના, આવી સમાધિ સિદ્ધિ જો નહીં મેળવીએ તો શું હાલત થશે? રહી જઈશું? 50ની જગ્યા હોય ને 500 જણા ફોર્મ ભરે તો બીજા કેટલા પસ્તાય? આમાં ક્યાં આપણો ગજ વાગે, શું થશે? એક એન્જિન દોડતો હતો પાટા ઉપર રેલવેનું, જેટલું શક્તિશાળી એન્જિન ખખડાટ કરતું જાય, અગાધ શક્તિ એન્જિનમાં, એવું દોડે એવું દોડે. એને દોડતું જોઈને, ભારતના એક છેડેથી બીજા છેડે સુધી દોડતું જોઈ અને ડબ્બાને વિચાર આવ્યો કે દોડવું તો આપણે છે, પણ શું કરવું, આપણામાં શક્તિ નથી. પછી ડબ્બા થાય, ડબ્બા ભેગા થયા, ડબ્બા ભેગા થઈને કહે છે, આપણે શું કરશું, તને દોડવું, મને દોડવું છે, કેવો મજાનું દિલ્હી ને હરિદ્વાર ને અયોધ્યા ને બધે જવું છે, પણ આપણામાં તાકાત નથી, કારણ કે આપણે ડબ્બા છીએ. એટલે દોડવું તો છે, અમારે જવું છે રામેશ્વર સુધી દોડવું છે, રામેશ્વર દોડવું છે, હરિદ્વાર દોડવું છે, બધે જવું છે, દર્શન કરવા છે, ભૂમિ જોવી છે, પણ શું કરવું. એનું એન્જિન ઊભું તો એક ડબ્બો કે આપણે એન્જિન સાથે ભાઈબંધાઈ કરીએ તો, હે એન્જિન ભાઈ, અમને સાથે લઈ જઈશું હરિદ્વાર અને બદ્રી કેદાર અને રામેશ્વર જગન્નાથ? એન્જિન કહે છે, ઓહો મને તો ક્યાં વાંધો છે, તો બધા અમારે બધાની ઈચ્છા છે, તો બધા આવો. અને બધા ડબ્બા ભેગા થઈ અને એન્જિન સાથે આંકડો મેળવી દીધો અને પછી એન્જિન ઉભર્યું, છાક છીંક કરતો, ઓહો હો, અને ડબ્બાને ખાલી જતા જોઈને માણસો જડી બેઠા ડબ્બામાં કે આવા હાવ ખાલી ડબલા રખડે છે. ધક્કા મૂકી કરીને માણસો બેઠા અંદરો, કોઈ ઉભા ઉભા, કોઈ ઊંઘતા ઊંઘતા, કોઈ ખાતા ખાતા અને કોઈ નાતા નાતા. ડબ્બામાં જાય છે, ચારે બાજુ માણસો ફરવા માંડ્યા, રામેશ્વર ને હરિદ્વાર ને જગન્નાથ ડબ્બાએ ફરવા માંડ્યા,
ડબ્બા એ યોગ સાધના તો કરી નહોતી, દોડવાની શક્તિ મેળવી નહોતી, છતાં એ ડબ્બા દોડી શકે છે. કારણ એન્જિન સાથે આંકડો મિલાવ્યો છે માટે. ખ્યાલ આવ્યો? યોગ સાધના કદાચ આપણે ન કરી હોય, આપણામાં એવું એન્જિન નથી દોડી શકે, તો પછી આંકડો મિલાવી દો. ચિંતા કર્યા વગર તમે અક્ષરધામ સુધી એ ગાડી પહોંચી જશે. ડબ્બો આખો સીધો અક્ષરધામમાં, પણ આંકડો સજ્જડ મિલાવેલો હોવો જોઈએ. એટલે જે યોગ્ય પુરુષ છે, ભગવાનના ભક્ત છે, મુક્ત પુરુષ છે, એની સાથે આંકડો મિલાવ્યો હોય ને, બેડો પાર થઈ જાય છે. યોગની કથા આપણે હજુ ચાલુ છે. આવા યોગીને શું દેખાય છે શરીરમાં અને બહાર બ્રહ્માંડમાં, આ બધી કથા આગળ આવશે. સ્વામિનારાયણ. Thank you.